ગોળમાં ભરપૂર માત્રામાં ઝીંક હોય અને કયું ઘર હશે જ્યાં ગોળ ન હોય. એ સિવાય ગોળમાં 84 પ્રકારની અલગ અલગ પોષક તત્વો એમાં રહેલા હોય છે. તો ભોજન એ સૌથી મોટી દવા છે. તમે બીમાર છો તો તમે બધું જ ધ્યાન રાખશો, તમે ડોક્ટર પાસે જશો એટલે ડોક્ટર તરફથી કહેવામાં આવતી દરેક વસ્તુને તમે ફોલો કરશો, 3 ટાઈમ દવા લેશો, દવા પછી દૂધ લેવાનું કીધું હશે તો તમે દૂધ લેશો, એની પછી ગરમ પાણી પીવાનું કીધું હશે તો ગરમ પાણી પીશો, જેટલી કલાકનું કીધું હશે એટલી કલાકે જ પીશો. પણ આપણે ખોરાકમાં કઈ ચેન્જીસ કરીએ છીએ? ખરેખર ખોરાકમાં ચેન્જ કરવાથી જ તમે સાજા થઈ શકો. એટલે ડોક્ટર સાહેબ કહેતા કે તીખું તળેલું ને ખાટું ન ખાતા. તો આપણે દવા લઈએ ને એવું ખાતા રહીએ કે તમે એવું કઈ કરતો દવા લેવું પણ એ ખવાવું જોઈએ. તો ખોરાક એ સૌથી મોટી દવા છે. આપણે ઘરે જે કઈ દવાઓ છે એમાં વિશ્વની તમામ દવાઓ સમન્વિત છે. તમને કદાચ ખબર હોય દવાઓના 64 પ્રકાર છે, 64 પ્રકારની દવાઓ. એમાં એક દવા એટલે કેવી કે જમ્યા પહેલા લેવાની દવા, એ અલગ પ્રકારની હોય જેમાં પહેલા જ લેવાય. બીજા પ્રકારની દવા જમ્યા પછી લેવાની દવા. એક ત્રીજા પ્રકારની દવા હોય 50% જમી લો પછી દવા લેવાની, પછી 50% જમવાનું. આવી દવા એલોપેથી શોધાય છે. બીજી એક દવા છે કોળીએ કોળીએ લેવાની દવા. અને આપણે આ બધું શોધી લીધું છે. કેવી રીતે ખબર? કોળીએ કોળીએ લેવાની દવા બધાની ઘરે હોય. કયું ખબર? અચાર. તો આપણે દવાઓને આપણા ઘર સુધી એવી સામાન્ય પ્રવૃત્તિઓથી પહોંચાડી દીધી કે આપણને ખબર પણ ન પડે, તંદુરસ્તી માટે વિચાર પણ ન કરવો પડે અને જાતે સ્વસ્થ રહીએ. કસરત ન કરો તોય સ્વસ્થ, યોગાસન ન કરો તોય સ્વસ્થ, વૃદ્ધ હોય તોય સ્વસ્થ, બાળક હોય તોય સ્વસ્થ. કેમ? ખાવાનું તો ખાવ છો, એ સૌથી મોટી દવા છે. પણ દુર્ભાગ્યવશ આપણી સાથે છેલ્લા 100 વર્ષમાં થયેલી ગડબડમાં મુખ્ય ખોરાક આપણે બદલી દીધો છે. બહુ ઓછા બાળકો આજે આપણા દેશમાં છે અને બહુ ચિંતાનો વિષય છે કે આપણા બાળકો ઘી નથી ખાઈ રહ્યા. એનાથી ને વિશેષ વાત એ છે કે ઘી એટલે નથી ખાઈ રહ્યા કે ને મમ્મી પપ્પા ઘી નથી ખાઈ રહ્યા. અને કોઈને પૂછો કે ઘી કેમ નહીં તો એ કહેશે કોલેસ્ટ્રોલ વધે, હૃદયમાં બ્લોકેજીસ થઈ જાય, શરીર જાડું થઈ જાય. પણ આ હકીકતો નથી. મારે તમને થોડાક વર્ષ પાછળ લઈ જવા છે ઘીની વાત સમજાવવા માટે. અહીંયા આપ સૌ બેઠા છો, મને વિચારીને જવાબ આપજો, શું તમે આજથી 30 વર્ષ પહેલા જેટલા હાર્ટ એટેક અત્યારે આવે છે એટલા હાર્ટ એટેક પહેલા આવતા 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા બહુ ઓછા, 50 વર્ષ પહેલા એમથી ઓછા? ઇટ મીન્સ 1954 નું વર્ષ લો તમે, આઝાદી પછીના થોડાક વર્ષ, એ સમયે કોઈને હાર્ટ એટેક આવતો? તમને યાદ હશે તમારા નાનપણમાં તમે પહેલી વાર હાર્ટ એટેક શબ્દ સાંભળ્યો હશે. મેં સાંભળ્યો એ શબ્દ હાર્ટ એટેક નહોતો, એ શબ્દ તો હુમલો આવ્યો. એટલે મને તો ખબર નથી પડી કે હુમલો એટલે શું. હું ટીવી જોતો એટલે મને એમ કે હુમલો એટલે આક્રમણ, કે હુમલો આવ્યો. પછી મને થોડો મોટો થયો એટલે ખબર પડી હાર્ટ એટેક. પણ મને યાદ છે કે મારા નાનપણમાં એટલા બધા તો હાર્ટ એટેક નહોતા. 1954 ની સાલમાં એવું કોઈ ઘર બાકી નહીં હોય જ્યાં ગાયો નહોતી. અને જે ઘર બાકી હતા કે જ્યાં ગાય નહોતી એને બાજુવાળો ફ્રીમાં છાસ માખણ દૂધ આપતો, પૈસા લીધા વગર. આપણા દેશની વાત કરું છું ને, આવું હતું કે નહીં? કે હું વધારે બડાવી ચડાવી વાત કરું, આવું જ હતું. દનૈયું મફત, મફત દૂધ આપતા. ગાયને ઘાસ ચારો એ લોકો ખવડાવતા પણ દૂધ મફત આપતા. કેમ? તો કે માતાના દૂધના પૈસા લઈએ તો નર્ક મળે, માતાના દૂધના પૈસા થોડી હોય તો ન લેતા. 1954 માં એવું કોઈ ઘર બાકી નહોતું જે ભાખરીમાં રોટલામાં ઘી ન નાખતા હોય.
લોકોને સવારે ઘી અને ગોળનું મિશ્રણ કરી ખાવાનો રિવાજ હતો અને એ સમયે 1954 ના વર્ષોમાં અમેરિકાની એક કમિટીએ એક વ્યક્તિને એક પ્રોજેક્ટ સોંપ્યો કે તને $1,25,000 મળશે, $1,25,000 તારે સાબિત કરવાનું છે કે ઘી તેલ માખણ દૂધ આવું ખાવાથી હૃદય બગડે, હૃદયના રોગો થાય, કોલેસ્ટ્રોલ વધે અને જાત જાતનું બધું. એ માણસે 22 દેશોની મુલાકાત કરી, 22 દેશોની અંદર રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને એને ખબર પડી કે આ વાત તો ખોટી છે, આવું તો કઈ છે નહીં. એટલે એને જો એવું કહી દે કે વાત ખોટી છે ને આવું સાબિત થાય નથી તો એ $1,25,000 દેવા પડે પાછા, એટલે એને એમાંથી માત્ર 8 દેશોની વાત લખી. એ 8 દેશોની વાત એવી હતી કે ઘી તેલ માખણ દૂધ આ ખાવાથી હૃદયના રોગ થાય. અને 1954 માં આખાએ વિશ્વમાં આ વાત ફેલાઈ અને એવી ફેલાઈ કે જો તમે ઘી તેલ માખણ દૂધ ખાશો તો હૃદય રોગ થશે. પછીથી આપણે ઘરે જે સવાર સવારમાં બધું ઘી ખાવાનું હતું એ ધીરે ધીરે બંધ થયું. સૌથી પહેલા કોણે બંધ કર્યું? ભણેલા ગણેલા લોકોએ, જેણે વાંચ્યું, વાંચીને એને દાદાને કીધું કે દાદા ખાધા ચીજ નથી આનાથી હૃદય રોગ થાય, દાદા કે તારી ભૂલ થતી હશે, નાનપણથી ખાવ છું હજી એ થયો નથી, ઉંમર 80 વર્ષ થઈ તારે નિશ્ચિત છે અને મારો છોડ કાનુડો ખાતો હતો એટલે આનાથી કાંઈ થાય નહીં. તો જે નહોતા ભણ્યા એને ન માન્યું, પણ જેને માન્યું એને બધાને હૃદયના રોગો થયા. એટલે તમે યાદ કરો તમારા નાનપણના દિવસો, જે તમે પહેલા 5 કેસ હાર્ટ એટેકના તમે સાંભળેલા એ યાદ કરો, એ સમયના તમારા ગ્રુપના સૌથી બુદ્ધિમાન લોકોમાંથી હશે, ભણેલા ગણેલા લોકોમાંથી હશે અને કા પૈસાદાર હશે જે ભણેલા દેખાવાનો ડોળ કરતા હોય. અને એ લોકોએ કીધું કે ઘી તેલ માખણ દૂધ ન ખાવ. ત્યારથી હવે આપણે એ સ્થિતિ પર પહોંચ્યા છીએ કે આપણે આપણા બાળકોને ઘી ખાવા દેતા નથી અને દઈએ તો બાળક ખાતો નથી, કારણ કે ઘરેથી મમ્મી પપ્પા પાસેથી શીખે કે આ ખાધા જેવું છે કે નહીં. મમ્મી જ ન ખાય તો બાળક પણ ન ખાય. તો આવી રીતે જે ખોરાકની અંદર બદલાવો આવ્યા છે, બાકી તો ખોરાક તમે છોડી દીધો તો એ સિવાય જે બધું વધ્યું એનાથી તો 50 વર્ષ જીવી શકાય એમ નથી, એવું 15 મિનિટ પહેલા તમે જ મને કીધું. खाली खोराक थी अगर आपको इस वीडियो में दी गई जानकारी अच्छी लगी हो तो इस चैनल को जरूर सब्सक्राइब करें, अपने मित्रों तक इस वीडियो को शेयर करें, लाइक करें तथा कमेंट्स करें. और अगर आप स्वास्थ्य सप्ताह या स्वास्थ्य सभा का आयोजन कर सकते हैं तो डिस्क्रिप्शन में दिए गए नंबरों पर अचूक संपर्क करें. खूब खूब धन्यवाद.